નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. 2019ની લોકસભા ચૂંટણી માટે ભાજપની T20 પદ્ધતિની ફોર્મ્યુલા, સરકારની ઉપલબ્ધિઓ ઘરે ઘરે પહોંચાડવા હર બુથ 10 યુથ અભિયાન હાથ ધરાશે. રાજકોટ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી સામે ઠપકા દરખાસ્ત લાવવા તજવીજ. સત્તાધારી કોંગ્રેસોના સભ્યો દ્વારા DDO ભાજપના ઇશારે કામ કરતા હોવાનો આક્ષેપ. ખેડૂતોના વિવિધ પ્રશ્ને કોંગ્રેસ કાર્યકરોમાં રોષ. આગામી વિધાનસભા સત્ર ન ચાલવા દેવાની તથા વિધાનસભાનો ઘેરાવો કરવાની આપી ચીમકીઓ. ગીર સોમનાથના વેરાવળ પંથકમાં પીવાના ગંદા અને ડહોળા પાણીની સમસ્યાઓ. સામાજિક કાર્યકરે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા પાણી પુરવઠા મંત્રીએ વેરાવળ નગરપાલિકાને તાકીદે એક્શન લેવાની આપી સૂચના. વકીલોની લડાઈ પર અંકુશ મૂકવાના મુદ્દે વકીલ મંડળોમાં રોષ. કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રાજકોટ બાર એસોસિએશને નોંધાવ્યો વિરોધ. સમાચાર વિગતવાર. આગામી લોકસભા ચૂંટણીમાં વર્ષ 2014ની ચૂંટણીની જેમ સ્પષ્ટ બહુમતી મેળવવા માટે ભારતીય જનતા પક્ષે T20ની ફોર્મ્યુલા પર કામ કરવાનું નક્કી કર્યું છે. મોદી સરકારની યોજનાઓની ઉપલબ્ધિ ઘેર ઘેર પહોંચાડવા માટે હર બુથ 10 યુથ એટલે કે દરેક બુથમાં 10 યુવાનોને તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે. ભાજપ સાથે જોડાયેલ દરેક કાર્યકર પોતાના વિસ્તારના ઓછામાં ઓછા 20 મકાનોની મુલાકાત લઈ ચાય પે ચર્ચા કરી સરકારની ઉપલબ્ધિઓ સમજાવશે. આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મારુત ત્રિવેદી. જી, વાત કરવામાં આવે તો 2019 લોકસભાની ચૂંટણી બસ થોડા જ સમયમાં આવી રહી છે, ત્યારે પક્ષ અને વિપક્ષ પોતાની કમર કસી રહ્યા છે. વાત કરવામાં આવે શાસક પક્ષ ભાજપ અને સવિશેષ વાત કરીએ તો નરેન્દ્ર મોદી સરકારની, તો 2014માં જે પૂર્ણ બહુમતી જે રીતે મળી હતી તે જ બહુમતી 2019ની લોકસભાની ચૂંટણીમાં મળે તે માટે એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અભિયાનનું નામ આપવામાં આવ્યું છે એક બૂથ 10 યુથ. એટલે કે દરેક બૂથ ઉપર 10 નવયુવાનો એક એક ઘરને ટાર્ગેટ કરશે અને ચાય પે ચર્ચા સ્વરૂપે જે લોક ઉપયોગી જે યોજનાઓ જે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવી છે તેના વિશે ચર્ચા કરશે. કારણ કે 2014ની લોકસભાની ચૂંટણીની આપણે વાત કરીએ તો ચાય પે ચર્ચાનો જે મુદ્દો હતો તે લોકમુખે ચર્ચાયો હતો, તે જ અભિયાનને નરેન્દ્ર મોદી સરકાર આ વખતે એટલે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં ચાલુ રાખશે. બીજી તરફની વાત કરીએ તો નીતિશ કુમાર દ્વારા પણ અત્યારના આટલી રીતે ટેકો આપવામાં આવી ગયો છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં તેઓ ભાજપ પક્ષ સાથે જોડાશે. કારણ કે લોકસભાની જે સીટો છે તેને લઈને અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે બે વખત મીટિંગ થઈને બે વખત જે છેલ્લી મીટિંગ જે યોજવામાં આવી ત્યાં ક્યાંક સકારાત્મક અભિગમ જોવા મળ્યો હતો અને નીતિશ કુમારે પણ કબૂલ્યું હતું કે તેઓ ક્યાંક ભાજપ સરકાર સાથે જોડાય. જ્યારે બીજી વાત કરીએ બસપાના માયાવતી, તો માયાવતી આ વખતે એકલા લડવાની વાત સામે રાખી છે, જેને લઈને વિરોધ પક્ષમાં પણ અત્યારના ક્યાંક ગુંજરામણની સ્થિતિ ઉદ્ભવી થઈ છે. પરંતુ વાત કરવામાં આવે તો 2019ની જે લોકસભાની ચૂંટણી છે તે ભાજપ પૂર્ણ બહુમતીથી જીતવા માટે કટિબદ્ધ છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર મારુત. રાજકોટ જિલ્લા પંચાયતમાં ભારે બહુમતી ધરાવતા કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદના કારણે થોડા સમય પહેલા બળવો થવા પામ્યો હતો. પ્રદેશ હાઈકમાન્ડના હસ્તક્ષેપ બાદ તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસે પોતાની બહુમતી સાબિત કરી હતી, પરંતુ આ સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાનું વર્તન ભાજપ અને સરકાર તરફી હોવાનો આક્ષેપ સાથે તેમની સામે કાર્યવાહી કરીને ઠપકા દરખાસ્ત લાવવા કોંગ્રેસે તજવીજ હાથ ધરી હોવાનું વરિષ્ઠ સદસ્ય ચંદુ રાજકોટ જિલ્લા પંચાયતના DDO અમારા અનુભવ પ્રમાણે છેલ્લા ઘણા સમયથી સરકારના એક વાજિંત્ર તરીકે રાજકોટ જિલ્લા પંચાયતનું કામ કરતા હોય એવું અમને લાગે છે. અમારી કોઈ પણ અરજીઓનો અમલ કરતા નથી, અમે માગેલ કોઈ પણ માહિતીઓ અમને પૂરી પાડતા નથી અને માત્ર રાજકોટ જિલ્લા પંચાયત ડિસ્ટર્બ કેવી રીતે થાય
રાજકોટ જિલ્લા પંચાયતમાં જે લોકશાહી સ્વરૂપે જે ચૂંટાયેલા સભ્યો છે એ સભ્યોને વધુમાં વધુ બદનામ કેવી રીતે કરી શકાય, લોકોના કામ કેમ ન કરી શકે એવું પ્રકારનું વર્તન રહ્યું છે. ગત સાધારણ સભાની અંદર પણ પાર્લામેન્ટરિયન સિસ્ટમથી વિરુદ્ધ જઈને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાધારણ સભામાં મોડા આવે, અધવચ્ચે સાધારણ સભા છોડીને ચાલ્યા જાય, પ્રમુખની પરમિશન વગર પોતે જાણે સાધારણ સભાના બોસ હોય એ પ્રકારે વિકાસ કમિશનરનો કસમયે આવેલો આદેશ વાંચે, સાધારણ સભા પૂરી ન થાય એ પહેલાં સાધારણ સભા છોડીને વયા જાય, આ પ્રકારનું જે વર્તન છે એની સામે અમે બધી માહિતીઓ એકઠી કરી રહ્યા છીએ અને જરૂર પડે અમે હાઈકોર્ટમાં પણ જાશું, વિકાસ કમિશનર પાસે પણ જાશું અને સાધારણ સભાની અંદર ઠપકાની દરખાસ્ત શા માટે ન લાવવી એનો પણ અમે વિચાર કરી રહ્યા છીએ. ગાંધીનગરમાં તારીખ 18 અને 19ના ચોમાસું સત્ર હોવા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય જેવી કાકડિયા, ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયાની આગેવાની હેઠળ ગુજરાતના તમામ ખેડૂતો કોંગ્રેસના તમામ ધારાસભ્યો દ્વારા ચોમાસું સત્ર નહીં ચાલવા દેવા અને વિધાનસભાનો ઘેરાવો કરી વિરોધ કરવાની ચીમકીઓ ઉચ્ચારી હતી. માર્કેટમાં ખેડૂતોને પૂરતા ભાવ ન મળવા સહિતના પ્રશ્નોને લઈ કોંગ્રેસ કાર્યકરોએ આ ચીમકીઓ ઉચ્ચારી હતી. 18 તારીખ નો કાર્યક્રમ સમગ્ર ગુજરાત નો ખેડૂત મગફળીમાં મૂંડો આવવાથી મગફળી ફેલ થઈ ગઈ, કપાસમાં ઝીંડવામાં ગુલાબી આવવાથી કપાસ ફેલ થઈ ગયો, અન્ય આફતને કારણે ઘણા વિસ્તારો એવા છે કે જેમાં અમારો ખેડૂતને પોતાનું ઉત્પાદન નથી કરી શક્યો અને જે ઉત્પાદન થયું ને એ ખેડૂત અમારો બિચારો માર્કેટમાં વેચવા ગયો, તેના પોષણ સંભાવ ન મળવાને કારણે અમારો ખેડૂત દેવાના ડુંગરમાં દબાઈ ગયો. વીમો પણ ન આપ્યો, પાક વીમો મસ્કરી જેવો પાક વીમો આપ્યો, મોટા કૌભાંડો કર્યા છે આ પાક વીમાની યોજનામાં પણ, એટલે અમારો ખેડૂતે નક્કી કર્યું એમાં હાર્દિક પટેલ જેવા અહીં યુવાનો અમે પણ વિધાનસભામાં રજૂઆત કરી કે આ ખેડૂત દેવાના ડુંગરમાં દબાણો છે. આ જાડીની આ જાડી ચામડીની સરકારે ખેડૂતના દેવા માફ નથી કર્યા. કર્ણાટકમાં દેવા માફ થતા હોય, પંજાબમાં થતા હોય, મહારાષ્ટ્રની અંદર ખેડૂતોએ કૂચ કરી અને ત્યાંની સરકાર જો દબાઈને ખેડૂતોના દેવા માફ કરતી હોય તો આ ભારતીય જનતા પાર્ટી ગુજરાતની સરકાર કેમ ન કરી શકે? 18મી તારીખે આ તમામ પ્રશ્ને અમે સમગ્ર ગુજરાતના ખેડૂતોને કીધું છે કે અહીંયાથી ગાંધીનગર સુધી કૂચ કરી અને વિધાનસભાનો ઘેરાવ કરવાનો છે. જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની આ સરકાર અમારા ખેડૂતોના દેવા માફ નહીં કરે ને ત્યાં સુધી વિધાનસભાની અંદરથી એક પણ મંત્રીને બહાર નીકળવા નહીં દઈએ. સમગ્ર ખેડૂતોના ન્યાય માટે જે પાક વીમા જે ખેડૂતોને મળ્યા નથી અને ખેડૂતોનું દેવું જે વધી રહ્યું છે ત્યારે અને ખેડૂતો આત્મઘાત આત્મહત્યાઓ કરે છે ત્યારે અમે 18 તારીખે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ આપ્યો છે. તમામ ગુજરાતના ખેડૂતોને ત્યાં એકત્રિત થઈને વિધાનસભામાં ઘેરાવ માટે બધું આયોજન કરેલું છે. તમામ ધારાસભ્યો તમામ મિનિસ્ટરોને બહાર નહીં નીકળવા દે તેવો આખો કાર્યક્રમ આપેલો છે. કોઈ પણ સંજોગોમાં સરકારને અમે વિનંતી કરીએ છીએ કે ખેડૂતોના દેણા માફ કરો. બીજું જે કાંઈ પ્રશ્નો છે ખેડૂત લક્ષી પ્રશ્નો છે, અત્યારે વરસાદ પણ આજે મોઢું ફેરવી ગયો છે, વરસાદ આવતો નથી ત્યારે ખેડૂતો પૂરી મુશ્કેલીમાં મુકાણા છે ત્યારે ખેડૂતોના પ્રશ્નો લઈને અમે વિધાનસભા ઘેરાવ માટેનો કાર્યક્રમ આપેલો. જેવી કાકડીયા ધારાસભ્ય ધારી આજે બગસરા તાલુકાને ગુજરાત સરકારે 54% વીમો ડિક્લેર કર્યા પછી ખેડૂતોના ખાતામાં 14% વીમો જમા થયો છે ત્યારે એ ખેડૂતો સાથે આ સરકારે ચીટિંગ કર્યું છે અને ખેડૂતોને પૂરો વીમો આપ્યો નથી. 14% વીમો આપી અને ખેડૂતોને આજે બનાવ્યા છે અને ખેડૂતો સાથે ચીટિંગ કર્યું છે ત્યારે ખેડૂતો ભારે ક્રોધમાં છે અને એ ખેડૂતો તમામ પ્રકારનું જે કાંઈ જરૂર પડે ત્યાં અમે પણ એ ખેડૂતોની સાથે જઈ ત્યારે
તમામ 80-80 ધારાસભ્ય ખેડૂતોના પ્રશ્નો લઈને કાલે વિધાનસભામાં રજૂઆત કરવાના. ગીર સોમનાથ જિલ્લામાં સારો વરસાદ પડ્યો હોવા છતાં પણ વડામથક વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા પીવાનું ચોખ્ખું પાણી આપવામાં આવતું ન હતું. આ બાબતે સામાજિક કાર્યક્રમ મણિભાઈ ડાંગોદરાએ ચીફ ઓફિસર, કલેક્ટર અને અંતે પાણી પુરવઠા મંત્રીને લેખિત રજૂઆત કરતા તાજેતરમાં જ પાણી પુરવઠા મંત્રીએ વેરાવળ નગરપાલિકાને લેખિતમાં પીવાનું પાણી નિયમિત અને ચોખ્ખું મળે તેવી સૂચના આપી છે. વેરાવળ શહેરમાં જે દૂષિત પાણીની ફરિયાદ હતી એમના માટે એમનું બેકગ્રાઉન્ડમાં જરાક આપણે લઈ જાઉં તો જે નગરપાલિકાને જે પાણી સપ્લાય કરવામાં આવે છે એ નગરપાલિકા પાસે મેજર બે કનેક્ટિવિટી છે. નર્મદાની કનેક્ટિવિટી પણ છે અને એક મેજર હિરણ બેની પણ છે. હિરણ બેમાં જ્યાં સુધી પાણી હોય ત્યાં સુધી આપણે નર્મદા નીર છે એ ઉપાડતા નથી હોતા, એ કનેક્ટિવિટી ચાલુ નથી હોતી. એટલા માટે હાલમાં જે સેમરભાવથી આપણે આગળ જઈએ અને જે ઉમરેઠી જે ડેમ છે બનેલો હિરણ બે એની અંદરથી નગરપાલિકાનું રિઝર્વેશન છે, નગરપાલિકા એમાંથી જ પાણી ઉપાડે છે. હવે નગરપાલિકા પાણી ઉપાડે છે, વરસાદ પડ્યા પછી સૌથી પહેલું પાણી હોય એ ડોળવાળું પાણી હોય એટલે સંપૂર્ણપણે ડોળ જે ડેમ છે એ છલકાઈ ગયો છે, 100% છલકાઈ ગયો છે અને નગરપાલિકાને 1.5 વર્ષ જેટલું ચાલે એટલું પાણી એક જ અત્યારે 2-5 દિવસ જે વરસાદ પડેલો એની અંદર આપણે મળવા મળેલું છે. આપણા વેરાવળના પાણી પીવાના પાણીના પ્રશ્ને નગરપાલિકાને મેં અવારનવાર રજૂઆત કરી છે કે આ તમારું પાણીને કોઈ નિયમ ટાઈમ ટેબલ નથી આપવાનો, તમે ગમે ત્યારે 7 દિવસે 8 દિવસે અને રાતના 9-10 વાગે ઘણીવાર પાણી આપો છો અને એ પણ ડોળું અને દૂષિત પાણી જે લોકોને પેટના રોગો થાય એવું પાણી છે એના અવારનવાર રજૂઆત કરી, કલેક્ટરને કરી અને ઉપર છેટ પુરવઠા પાણી પુરવઠા પ્રધાનને કરી. ત્યારે છેવટે પાણી પુરવઠા પ્રધાનને તાકીદ કરવી પડી કલેક્ટરને કે આ નગરપાલિકાના અણઆવડત અને અણઘડ લોકો વહીવટને હિસાબે લોકોને દૂષિત અને ડોળું પાણી મળે છે માટે તેને તાત્કાલિક ચોખ્ખું પાણી મળે એવી વ્યવસ્થા કરી કરો અને ચીફ ઓફિસરને તાકીદ કરો. વકીલોને થતા અન્યાયો સામે વકીલ મંડળો દ્વારા અપાતી હડતાલ, બહિષ્કાર કે કામકાજથી અળગાર રહેવાના એલાનને તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઠેરવ્યા છે, જેના વિરોધમાં રાજકોટ બાર એસોસિએશન દ્વારા બાર કાઉન્સિલના સભ્ય દિલીપભાઈ પટેલની આગેવાનીમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચારો કરીને કલેક્ટર ડોક્ટર રાહુલ ગુપ્તાને આવેદનપત્ર પાઠવ્યું હતું. 2018ના માર્ચ મહિનામાં ભારતની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો. ચુકાદાની અંદર એવું કહેવામાં આવેલ કે કોઈ પણ ગુજરાતના નહીં પણ કોઈ પણ બાર એસોસિએશન, તમામ બાર કાઉન્સિલો કોર્ટથી અગડા નહીં રહી શકે, પોતાનો વિરોધ પ્રદર્શિત નહીં કરી શકે, હડતાલ નહીં પાડી શકે. ટૂંકમાં આ ચુકાદાથી આ દેશની લોકશાહી ઉપર ખતરો, વકીલો ઉપર ખતરો પેદા થયો એવું લાગ્યું. એના માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આજરોજના દિવસે આખા દેશની અંદર જેટલા બાર કાઉન્સિલો છે એને એક આદેશ કર્યો કે તમારા બાર કાઉન્સિલની રીતે આવતા તમામ જેટલા પણ બાર એસોસિએશન છે એમને તમે એક આહવાન કરો, આજના દિવસે કોર્ટ કાર્યવાહીથી ચાલુ રાખી અને વિરોધ પ્રદર્શિત કરી અને મોટા શહેરમાં કલેક્ટર હોય તો કલેક્ટરશ્રીને અને નાના શહેરમાં મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપે અને વિરોધ પ્રગટ કરો. ત્યારબાદ આખા દેશની અંદર વકીલો ભેગા થઈ અને સુપ્રીમ કોર્ટની અંદર સુપ્રીમ કોર્ટને ઘેરાવ કરવાનો પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કાર્યક્રમ આપનાર છે એવું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું છે. દેશભરમાં સરકાર દ્વારા 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો છે, ત્યારે ગુજરાતભરમાં ઠેર ઠેર ભાજપ કાર્યકરો અને લોકો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું, જે અંતર્ગત રાજકોટના વોર્ડ નંબર 13માં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. નરેન્દ્રભાઈ ગઈકાલથી ગાંધીજીના 150મી જન્મજયંતિની ઉજવણી 2 ઓક્ટોબરથી સમગ્ર દેશ એમના નેતૃત્વમાં કરવાનો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી રાજ્ય યુનિટ દ્વારા પણ ગઈકાલે સ્વચ્છતા હી સેવા એનો પ્રારંભ કર્યો. ભારતીય જનતા પાર્ટી યુનિટે તમામ યુનિટને, કાર્યકર્તાઓને નરેન્દ્રભાઈએ આહવાન કર્યું છે 2 ઓક્ટોબર સુધી શ્રમદાન કરે એમના ભાગરૂપે આજે ગઈકાલે હું અમદાવાદ હતો. આજે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના નેતા અને દેશના સ્વીકૃત પૂર્વ વડાપ્રધાન અટલજીની આજે માસિક પુણ્યતિથિ નિમિત્તે રાજ્ય યુનિટ દ્વારા
કાવ્યાંજલિ અટલજીની કવિતાના પઠનનો કાર્યક્રમ રાખ્યો છે, ત્યારે મારે રાજકોટ મુકામે આવવાનું થયું. મેં યુનિટને વાત કરી, યુનિટે પણ મને કહ્યું કે તમે આવો છો ત્યારે સ્વચ્છતાની જાગૃતિ, લોકશિક્ષણ અને પ્રશિક્ષણનું કામ, સાચ અર્થમાં ગાંધીજીના વિચારોને આત્મસાત કરવાનું કામ એ નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. અત્યાર સુધી ગાંધીજીની વાતો કરી, પણ ગાંધીજીના સપનાનું ભારત બનાવવા માટે જન જન સુધી પહોંચી અને એમના વિચારોનો સાચ અર્થમાં અમલ થાય, ગરીબ વિસ્તાર ત્યાં પણ સફાઈની જરૂરિયાતો હોય છે, સૌ સફાઈ માટે જાગૃત બને એના માટે નરેન્દ્રભાઈ બધાને શ્રમદાન કરવાનું કહ્યું છે. અમે બધા કાર્યકર્તાઓ કમલેશભાઈના નેતૃત્વની અંદર અહીંયા સાથે મળીને શ્રમદાન કરવાના છીએ. તેમજ સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટ, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ દ્વારા તથા બગસરામાં હોમગાર્ડ યુનિટ દ્વારા, નલિયામાં મરીન પોલીસ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તથા સેલવાસમાં પંચાયતોએ અને ઓખામાં રેલવે કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. હું સુરેશભાઈ એમ પાકડાળ, હોમગાર્ડ ઓફિસર, બગસરા હોમગાર્ડ યુનિટ દ્વારા વડાપ્રધાન સફાઈ અભિયાન કાર્યક્રમ આવેલો, એમાં અમે બગસરા જામકા દરવાજા પાસે આવેલા સ્મશાનમાં સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખેલો, એમાં ખાટલી અને ગ્રાઉન્ડ સફાઈનો કાર્યક્રમ કરેલો, એમાં તમામ હોમગાર્ડ ઓફિસર તથા બધો સ્ટાફ અમારો કાર્યક્રમમાં હાજર રહેલો. જો અભી જો સ્વચ્છતા હી સેવા કા જો નરેન્દ્રભાઈ આપણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને જો પ્રોગ્રામ જો રખા હે ઉસકે બારે મેં કે લોકો કો જાગૃત કરને કે લિયે રખા હે કે સ્વચ્છતા હી સેવા હે, મતલબ અપને ગાંવ કો સ્વચ્છ સુંદર રખે કે અભી 2 ઓક્ટોબર કો ગાંધી જયંતી આ રહી હે, ગાંધીજી કા ભી એક યહી ઉદ્દેશ થા કે અપન અપને ગાંવ દેશ કો જૈસે મતલબ વો લોગ કર રહે હે, અભી મોદીજી ભી દિલ્હી મેં કલ સફાઈ કર રહે થે, વૈસે અપને ગાંવ મેં ભી અપનકો કરના ચાહીએ કે અપના ગાંવ સ્વચ્છ ઓર સુંદર બને. લાસ્ટ ટાઈમ ભી હમારે પંચાયત ને મતલબ એવોર્ડ લિયા થા ક્લીનીનેસ કે લિયે કે હમારા નવરી ઇતના સ્વચ્છ સુંદર હે, ઓર આજ જો આંગનવાડી બહેને થી ટીચર્સ ભાઈઓ ઓર બહેનો થે ઉનકો ભી હમને વોહી થી કે જૈસે અપને ઘર કો અપન જૈસે સાફ સુથરા રખતે હૈ વૈસે અપને ગાંવ કો ભી સાફ સુથરા રખના ચાહીએ. જો સ્વચ્છતા કે લિયે જો હમને પ્રોગ્રામ રખા થા, એક તો સ્કૂલ મેં કરા થા ઓર દૂસરા હમારા બાજુ બગલ વાલે મેં જો હમારા મંદિર હૈ ઉસમે હમને સફાઈ કી. માનનીય અને લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલ, સફાઈ અભિયાનની અપીલને આજ 4 વર્ષ પૂર્ણ થવા ગયા છે, ત્યારે આપણા જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જે એક પરિપૂર્ણ તેની ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે થઈને આપણા માનનીય વડાપ્રધાન શ્રીજી સફાઈ યોજના અંતર્ગત આજરોજ તારીખ 15 જે 2 ઓક્ટોબર સુધી સફાઈ યોજનાનો જે આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ હાકલ કરી છે અને કીધું છે કે સફાઈ જ સેવા છે, એને ચરિતાર્થ કરવા માટે અમો નગરપાલિકાના પ્રમુખશ્રી, નગરપાલિકાના સદસ્યશ્રીઓ તથા સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ અમો ઓખા દ્વારકા બેટ જેટી વચ્ચેની યાત્રાધામની જે જેટી આવેલી છે ત્યાં સફાઈ યોજનાનો કામ ચાલુ કરેલું હતું અને સર્વે સાથીઓએ એક સફાઈ અને સેવા છે એના અંતર્ગત આજ સફાઈ યોજનામાં સંપૂર્ણ બધા નગરપાલિકાના કર્મચારીઓ જોડાય અને આ કામ પૂર્ણ કર્યું છે અને અપીલ કરીએ છીએ કે તારીખ 2 ઓક્ટોબર સુધી આપણે આ સફાઈ સેવાના નરેન્દ્ર મોદી સાહેબના વિચારને આપણે ચરિતાર્થ કરીશું અને 2 ઓક્ટોબર સુધી ઓખાને, સંપૂર્ણ ઓખાને સ્વચ્છ બનાવવા માટેનું કાર્ય અમે પૂર્ણ કરીશું. મારા એક પ્રયાસ હે કે હમ ઉપભોક્તાઓં કે આકાંક્ષા કે અનુરૂપ અપને સ્ટેશન, ઇસકે આસપાસ કે પરિસર, કોલોની ઓર સભી સ્થાન કો ગંદગી કે મુક્ત કર સકે. ધન્યવાદ. સ્ટેશન ના તમામ એરિયાઓને અમે આજ અમારી મહેનતથી અને શ્રમદાન કરીને ક્લીન કરીશું, તો અને એ જ રીતે સ્ટેશન પ્રિમાઇસીસ ને અને આજુબાજુના એરિયાઓને અમે સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરીશું અને સંકલ્પ લેશું તથા બીજા લોકોને પણ અને યાત્રીઓને અને ઓખા અને બેટ દ્વારકાના જે નાગરિકો છે એમની પાસેથી પણ આ અપેક્ષા રાખીશું કે તેઓ સ્ટેશન પ્રિમાઇસીસને ક્લીન રાખે અને અન્ય લોકોને પણ ક્લીન કરવા માટે શપથ લેવડાવે. ધન્યવાદ.
વિશ્વકર્મા જયંતિ અને ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 68મા જન્મદિને દેશભરમાંથી શુભકામનાઓનો ધોધ વહી રહ્યો છે. 4 વર્ષ પહેલા વડાપ્રધાને નર્મદા નદી ઉપરનો સરદાર સરોવર બંધ રાષ્ટ્રને અર્પણ કરી ગુજરાતને નંદનવન બનાવવાનો તથા સ્વચ્છ ભારત અને સ્વચ્છતા એ જ સેવાના સૂત્ર સાથે દેશને સ્વચ્છ બનાવવાનો સંકલ્પ કર્યો હતો. માનનીય અને લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલ, સફાઈ અભિયાનની અપીલને આ 4 વર્ષ પૂર્ણ થવા ગયા છે ત્યારે આપણા જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જે એક પરિપૂર્ણ તેની ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે થઈને આપણા માનનીય વડાપ્રધાન શ્રીજી સફાઈ યોજના અંતર્ગત આજરોજ તારીખ 15 થી જે 2 ઓક્ટોબર સુધી સફાઈ યોજનાનો જે આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ હાકલ કરી છે અને કીધું છે કે સફાઈ ઈ જ સેવા છે એને ચરિતાર્થ કરવા માટે અમો નગરપાલિકાના પ્રમુખશ્રી, નગરપાલિકાના સદસ્યશ્રીઓ તથા સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ અમો ઓખા દ્વારકા બેટ જેટી વચ્ચેની યાત્રાધામની જે જેટી આવેલી છે ત્યાં સફાઈ યોજનાનો કામ ચાલુ કરેલું હતું અને સર્વે સાથીઓએ એક સફાઈ અને સેવા છે એના અંતર્ગત આજ સફાઈ યોજનામાં સંપૂર્ણ બધા નગરપાલિકાના કર્મચારીઓ જોડાય અને આ કામ પૂર્ણ કર્યું છે અને અપીલ કરીએ છીએ કે તારીખ 2 ઓક્ટોબર સુધી આપણે આ સફાઈ સેવાના નરેન્દ્ર મોદી સાહેબના વિચારને આપણે ચરિતાર્થ કરીશું અને 2 ઓક્ટોબર સુધી ઓખાને સંપૂર્ણ ઓખાને સ્વચ્છ બનાવવા માટેનું કાર્ય અમે પૂર્ણ કરીશું. ત્યારે ઓખા શહેર ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ઓખા જેટીએ રાખવામાં આવ્યો હતો, જેમાં ઓખા નગરપાલિકા પ્રમુખ વંદનાબેન વિઠલાણી, ઓખા ભાજપ શહેર પ્રમુખ મોહનભાઈ બારાઈ, ઓખા શહેર ભાજપ પ્રમુખ હિંમતભાઈ વિઠલાણી, પાલિકા સદસ્ય કાંતિભાઈ ચાવડા, ઓખા શહેર યુવા મોરચાના મહામંત્રી વિશાલભાઈ પીઠિયા, સફાઈ કામદારો વગેરે તમામ યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી વડાપ્રધાન મોદીને તેમને જન્મદિનની અનોખી શુભકામનાઓ આપી હતી. हमारा यह प्रयास है कि हम उपभोक्ताओं की आकांक्षा के अनुरूप अपने स्टेशन, इसके आसपास के परिसर, कॉलोनी और सभी स्थान को गंदगी के मुक्त कर सकें. धन्यवाद. स्टेशन ना तमाम एरिया ने हमें आज हमारी मेहनत थी अने श्रमदान करीने क्लीन करीशु तो अने एज रीते સ્ટેશન પ્રિમાઇસીસ ને અને આજુબાજુના એરિયાઓને અમે સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરીશું અને સંકલ્પ લેશું તથા બીજા લોકોને પણ અને યાત્રીઓને અને ઓખા અને બેટ દ્વારકાના જે નાગરિકો છે એમની પાસેથી પણ આ અપેક્ષા રાખીશું કે તેઓ સ્ટેશન પ્રિમાઇસીસને ક્લીન રાખે અને અન્ય લોકોને પણ ક્લીન કરવા માટે શપથ લેવડાવે. ધન્યવાદ. રાજકોટ જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ સમિતિ અને આરોગ્ય સમિતિની બેઠકો યોજાઈ હતી. મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરપર્સન હેતલબેન રણજીતભાઈ ગોહેલની અદાલતમાં યોજાયેલી બેઠકમાં જિલ્લાના કુપોષિત અને અતિ કુપોષિત બાળકો માટે સ્વભંડોળમાંથી 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જ્યારે આરોગ્ય સમિતિના ચેરપર્સન હંસાબેન વિપુલભાઈ વૈષ્ણવની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા આરોગ્ય કેન્દ્રોના રિપેરિંગ, નિદાન કેમ્પ યોજવા વગેરે મુદ્દાઓ પર નિર્ણયો કરવામાં આવ્યા હતા. એમાં કુપોષિત બાળકો આપણા રાજકોટ જિલ્લામાં અત્યારે 428 કુપોષિત બાળકો છે. એના માટે સરકારે અને ડીડીઓ સાહેબે એક કાર્યક્રમ બનાવ્યો છે કે સરપંચ હોય કે પદાધિકારી હોય એ લોકોને સર્વે કરે અને જે બાળકો કુપોષિત હોય એ લોકોનું એ દત્તક લે અને દત્તક લઈને એ લોકોને સારું પોષણ આપે એવું અને ખોરાક આપે અને એ લોકોને જે વિટામિન્સ મિનરલની જે દવાઓ હોય તે આપે. પ્રોગ્રામ કર્યો છે ડીડીઓ સાહેબે. હા, એમાં એક 25 લાખની ગ્રાન્ટ ફાળવી છે મોડેલ આંગણવાડી માટે. એના સાધનો માટેની એક ચર્ચા થઈ કે સાધનો કયા કયા રાખવા, કયા રમકડા રાખવા એના માટેની વિગત અમે કરી. કયા કયા જિલ્લામાં કેટલી આંગણવાડી તૂટેલી છે કે આ તે કંઈ રમકડાની જરૂર છે કોઈ એના માટેની ચર્ચા કરી. આજે અમારી આરોગ્ય સમિતિની બેઠકમાં સરકારશ્રી તરફથી આરોગ્ય શાખા આરોગ્ય વિષયક કાર્યક્રમ યોજનાઓ અંગે મળેલા પરિપત્રો, ઠરાવો, સૂચનાઓ તથા પીવાના પાણી અને સ્વચ્છતા અભિયાન અંગે ચર્ચા કરી છે. ખૂટતી દવાઓને લગતી ચર્ચા કરી છે. પીવાના પાણીની બાબતો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ્યાં પાણીની અછત છે ત્યાં બોર માટે 2.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા ગંભીર રોગો વિશે ચર્ચાઓ થઈ છે. કુપોષિત બાળકોને 50,000 રૂપિયા સુધી વિનામૂલ્યે સારવાર મળી છે અને એ પણ 1.5 થી 2.5 કિલો સુધીના બાળકોને
જેનો વજન 1.5 કિલો હોય એવા બાળકો માટે, અને રક્તદાન કેમ્પ, આયુર્વેદિક કેમ્પ તેમજ વૃક્ષારોપણ માટે ₹10,000 સુધીની સહાય સ્વભંડોળમાંથી આપી છે, અને સર્વરોગ નિદાન કેમ્પ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાં દ્વારા કરવામાં આવી છે. રાજકોટના હાર્દસમાં રેસકોર્સ રોડને વધુ સુંદર બનાવવાના હેતુથી મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ રોડના ડિવાઈડરને નવો લુક આપવામાં આવશે. એજન્સી દ્વારા સંપૂર્ણ ખર્ચ કરવામાં આવશે તથા વધુ સારી રીતે પ્લાન્ટેશન થાય અને ઓખા ડિવાઈડરના અલગ અલગ 20-23 નાની પ્રતિમાઓ પણ મૂકવામાં આવશે. આ માટેનું કામ ત્વરિત પૂરું કરવામાં આવનાર છે. રેસકોર્સ રિંગ રોડ છે, ત્યાં જે નવી ડિઝાઇનના ડિવાઈડરોનું આજે ખાતમુહૂર્ત અમારા પાર્ટીના અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજના હસ્તે કરવામાં આવ્યું. તેમાં મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, કમિશનરશ્રી, પક્ષના નેતા, કોર્પોરેટરશ્રીઓ બધાની ઉપસ્થિતિ હતી. અને આ ડિવાઈડર રાજકોટમાં એક નમૂનેદાર સારી એક ડિઝાઇન, નવી ડિઝાઇન, એમાં પ્લાન્ટેશન સારું થાય, પ્લસ એમાં સ્ટ્રક્ચર એટલે જે સ્ટેચ્યુ 22-23 વચ્ચે નાના અલગ અલગ પ્રકારના સ્ટેચ્યુ આવે છે, એટલે અલગ જ પ્રકારનું રેસકોર્સને બ્યુટી મળી રહે રિંગ રોડને, એ પ્રકારનું ખૂબ જ સરસ રીતે બને એની ડિઝાઇન પણ સારી બની છે અને એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એ કામ છે એ BOTના ધોરણે કરવામાં આવ્યું છે અને એનો સંપૂર્ણ ખર્ચ એજન્સી આપે છે, કે જેઓના જે કાંઈ કિયોસ્ક લાગશે એ લોકો સંપૂર્ણ ખર્ચ કરવાના છે. એટલે લગભગ આમ જોવા જાય તો લગભગ 1.5 કરોડ કે 50 કે 60 લાખના ખર્ચે આખું એ કંપની કરી રહી છે. એમાં કોર્પોરેશનને કંઈ 5 પૈસા આપવાના નથી અને એમાંથી સામું વધારે દર વર્ષે કોર્પોરેશનને પણ આવક થશે. ખંભાળિયા પંથકમાં ભૂમાફિયાઓ દ્વારા ખોટી રીતે ખેતીની જમીન હાંસલ કરી અંદાજે 25 કરોડની જમીનનું કૌભાંડ આચર્યાનું બહાર આવ્યું છે. આ મામલા અંતર્ગત હર્ષદપુર તેમજ વાડીનારમાં ખોટી રીતે ખાતેદાર બની જમીન ધારણ કરતાઓ છગનલાલ નેણસી દાતાણી તેમજ શાંતાબેન છગનલાલ દત્તાણી વિરુદ્ધ તેમજ રામનગર વિસ્તારમાં ખેડૂત ખાતેદાર પ્રભુદાસ વિઠ્ઠલદાસ સૌજાણી પરિવાર વિરુદ્ધ યોગ્ય તપાસ કરી ખેડૂતોનો પર્દાફાશ ખંભાળિયા મામલતદાર ચિંતન વૈષ્ણવ કર્યો છે. મામલતદારે સૌરાષ્ટ્ર ઘરખેડ ધારાની કલમ 54 મુજબ કાર્યવાહી તેમજ સમગ્ર ખેતીની જમીન સરકાર હસ્તક કરવા દરખાસ્ત કરી છે. બિનખેડૂત અંગે એટલે કે સૌરાષ્ટ્ર ઘરખેડ ધારાની કલમ હેઠળ આના એક્શન લેવાના થતા હોય છે અને મામલતદારમાંથી અત્યારે જો દરખાસ્ત આવે તો પહેલાં તો જે સંલગ્ન એન્ટ્રી હોય એ એન્ટ્રી જો શંકાસ્પદ હોય અથવા તો એવી લાગે કે ખોટી થઈ છે તો એને રિવિઝનમાં લેવી પડે અને રિવિઝનમાં લેવા માટે જ્યારે મામલતદારમાંથી દરખાસ્ત અમારી પાસે આવે તો એન્ટ્રીને રિવિઝનમાં લેવાના લેન્ડ રેવન્યુ કોડની કલમ 108(6) હેઠળ જે કલેક્ટરને અધિકાર છે એટલે અમારા મારફત અમારે કલેક્ટરને મોકલવાની થાય અને એના પછી જે ફાઇન્ડિંગ્સ નીકળે એટલે કે કોઈ બિનખેડૂત ઠરે તો સૌરાષ્ટ્ર ઘરખેડ ધારાની કલમ 54 હેઠળ એ અધિકાર મામદાસને પહોંચે એટલે કે કલેક્ટરશ્રીની કાર્યવાહી થયા પછી એના અંગે જે એક્શન લેવાના થતા હોય એ કૃષિ પંચ અને મામદાસશ્રીના હોદ્દાની રૂપે લેવાના થાય છે. અહીંયાના અમુક બિનખેડૂત આસામીઓ ગેરકાયદેસર રીતે ખેડૂત બની બેઠેલા હોય અને કિંમતી કરોડો રૂપિયાની જમીનો પચાવી પડેલી હોય એવી અરજીઓ મળેલ એ અરજીઓ અનુસંધાને રેકર્ડથી ખરાઈ કરતા અને અરજદારને નોટિસ આપી અને સુનાવણીની તક આપતા તેમના દ્વારા મૂળ પ્રમોલ્ગેશનથી ખેડૂત ખાતેદાર હોવાના કોઈ આધાર પુરાવો રજૂ થયેલા ના હોય એ પ્રકારની લગભગ 5 ફાઇલોનો અમે ગઈકાલે નિકાલ કરેલ છે. તમામ આસામીઓ એ સીધા જ વેચાણથી ગેરકાયદેસર રીતે ખેડૂત ખાતેદાર બનેલ હોવાનું ધ્યાન ઉપર આવેલ છે. અમદાવાદ સ્થિત ઇનવિઝિબલ એનજીઓ સંસ્થાના યુથ બ્રિગેડની અને એલડી કોલેજ એન્જિનિયરિંગ કોલેજમાં ભણતી 9 વિદ્યાર્થિનીઓ દ્વારા સેવ ધ કોસ્ટ વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત 12-15 સપ્ટેમ્બર સુધી હેતાલી પટેલના માર્ગદર્શન હેઠળ દીવથી દ્વારકા સુધી સાયકલિંગ કરી દરિયાઈ જીવ અને દરિયાઈ કિનારો બચાવવા માટે જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું. આ વિદ્યાર્થીઓ 342 કિલોમીટરનું અંતર કાપીને દ્વારકા પહોંચી આ અભિયાન પૂર્ણ કર્યું હતું. અમદાવાદ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ભણું છું. ઇન્વિન્સિબલ સંસ્થા યુથ બ્રિગેડ દ્વારા યોજાયેલી ગર્લ સાયકલિંગ એક્સપિડિશન જે હતી દીવથી દ્વારકામાં આ એલડી એન્જિનિયરિંગ કોલેજના 9 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. અમે સપ્ટેમ્બર 12 આ એક્સપિડિશન સ્ટાર્ટ કર્યું હતું અને 15 તારીખે સવારે 10:30 વાગે અહીંયા દ્વારકા પહોંચી ગયા હતા અને અમારી થીમ છે સેવ ધી સી કોસ્ટ
અને વુમેન એમ્પાવરમેન્ટ. ટોટલ 342 કિલોમીટર્સ અમે 4 દિવસમાં કાપ્યા છે. રાજકોટ ખાતે રાજ્યકક્ષાનું કલા મહાકુંભ ચાલી રહ્યું છે ત્યારે 16મીના સુગમ સંગીત સ્પર્ધા યોજાઈ હતી. રાજ્યના દરેક જિલ્લામાંથી સ્પર્ધકો ઉમટી પડ્યા હતા. ખાસ તો બહોળી સંખ્યામાં લોકોએ કલા મહાકુંભમાં સુગમ સંગીત સ્પર્ધાનો લાભ લીધો હતો. તમારું નામ? સ્વરા ઉપાધ્યાય. તમે ક્યાંથી આવો છો? અમદાવાદ. તમે આજે કલા મહાકુંભમાં આવ્યા છો, તો તમે શું પરફોર્મ કરવાના છો? હું વાયોલિનમાં રાગ સારંગ પરફોર્મ કરવાની છું. ખાસ તો તમે અહીંયા પરફોર્મ કરવા માટે આવ્યા છો, તો તમે કેટલા ટાઈમથી વાયોલિન શીખતા હતા? 3 યર્સથી હું વાયોલિન શીખું છું. હું જ્યારે 3 યર્સની હતી ત્યારથી વાયોલિન શીખું છું. ઓકે. તમારા ટીચરનું નામ? ગૌરવ પાઠક. સર, ખાસ તો તમારી સાથે વાત કરીએ તો તમે કેટલા ટાઈમથી વાયોલિન સાથે જોડાયેલા છો? હું વાયોલિન સાથે લગભગ 18 વર્ષથી જોડાયેલો છું. અને આજે તમારી જે સ્ટુડન્ટ જ્યારે કલા મહાકુંભ, રાજ્યકક્ષાના કલા મહાકુંભમાં જ્યારે પરફોર્મ કરવા આવ્યા છે ત્યારે તમને કેવું લાગી રહ્યું છે? ખૂબ હર્ષની લાગણી અનુભવાય છે. રાજ્ય સરકાર દ્વારા આજે ખૂબ સારી પ્રવૃત્તિ થઈ છે, એમાં નાના બાળકોને ખૂબ પ્રોત્સાહન મળે છે. અને ખાસ તો સ્વરા મારી પાસે લગભગ 4 વર્ષથી શીખે છે અને એને પણ ખૂબ આનંદ આવ્યો છે અહીંયા પરફોર્મ કરીને. અમે અત્યારે રાજકોટ આવ્યા છીએ અને ખૂબ આનંદ કરીએ છીએ અને સરસ એણે પણ સરસ ભાગ લીધો છે, એને પણ ખૂબ મજા આવી છે. બગસરામાં પાસ તેમજ પાટીદાર સમાજ દ્વારા બગસરાથી સુડાવડ ખોડિયાર મંદિર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં લગભગ 700થી વધુ લોકો જોડાયા હતા. પદયાત્રામાં માં ઉમા ખોડલનો રથ પણ રાખવામાં આવ્યો હતો. આ તકે કોંગ્રેસના 2 ધારાસભ્ય હર્ષદભાઈ રીબળિયા અને જેવી કાકડિયા હાજર રહ્યા હતા. એક અમારી માનતા હતી લાપસી ની, હાર્દિકભાઈ જયારે ઉપવાસ ઉપર બેઠા ત્યારે આ માનતા બધી એને માની લીધી. આજે રથયાત્રા કાઢી અને માનતા પૂરી કરી. અમારા 3 જે હાર્દિકભાઈ જે પ્રશ્નો લઈને બેઠા છે, એક પાટીદાર સમાજને અનામત મળે, બીજે ખેડૂતો 18 કુંભના ખેડૂતો થઈ, 18 કુંભ જે કોઈ ખેડૂત હોય અને ખેડૂતોને સદંતર દેણા માપતા દેવા માફ થાય, અને ત્રીજો અમારો એક હિરલો અલ્પેશ કથિરિયા એને તાત્કાલિક છોડી મૂકે. આ 3 પોઈન્ટ સાથે જે હાર્દિકભાઈ ઉપવાસ ઉપર બેઠા હતા એને સમગ્ર અમારા સમાજે ટેકો આપ્યો છે. પાટીદાર સમાજ સિવાયના બધા સમાજ અમારી સાથે રહે અને એમાં સમગ્ર જે રથયાત્રામાં બધા જોઈન્ટ થઈ અને ખોડલ માને આજે પ્રાર્થના કરી છે સરકારને સદબુદ્ધિ આપે. સુરેન્દ્રનગર જિલ્લામાં દિન પ્રતિદિન મહિલાઓ પર અત્યાચારો વધતા જાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જૂના જંકશન વિસ્તારમાં રહેતા નલિનીબેન શાહ પર પડોશી વિપુલભાઈ શાહે સામાન્ય બાબતે ઝઘડો કરી માર માર્યો હહતો. નલિનીબેન વિપુલભાઈ પાસે 7,000 રૂપિયા માંગતા વિપુલભાઈએ ગાળો આપી અને માર માર્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નલિનીબેને અને આજુબાજુના રહીશોએ રજૂઆત કરી હતી. સ્વર્ગવાસી નીરુભાઈ માવડિયાની રાહબારીમાં તૈયારી થયેલી કલાકૃતિઓનું તારીખ 17 સુધી શ્યામ પ્રસાદ આર્ટ ગેલેરી રેસકોસ ખાતે એક્ઝિબિશન યોજાયું હતું, જેમાં સ્કેચ, વિવિધ પેઇન્ટિંગ સહિતની કલાકૃતિઓનું પ્રદર્શન કરાયું હતું. આ એક્ઝિબિશનને નિહાળવા બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મારું નામ જીલ સંઘવી છે. આ એક્ઝિબિશન સ્ટાર્ટ થયા અને આજે 2જો દિવસ છે અને પબ્લિકનો રિસ્પોન્સ ખૂબ સારો મળી રહ્યો છે. અમે અમારા સર લેટ શ્રી નીરુભાઈ માવડિયાની મેમરીમાં કરી રહ્યા છે અને અત્યારે ઘણા બધા વિઝિટર્સ આવી અને બધા કહી રહ્યા છે કે પેઇન્ટિંગ્સ બહુ સારા છે. અમે મિક્સ મીડિયામાં વર્ક કર્યું છે, બધાએ પેન્સિલથી લઈને પેન વર્ક છે, એક્રેલિક, ઓઇલ અને એવી રીતે મિક્સમાં અમે બધાએ કામ કરેલું છે. બધાનું પોતાનું એક અલગ ટેસ્ટ છે, એ પ્રમાણે બધાએ વર્ક કરેલું છે. ઓકે, અમે ટોટલ 8 પાર્ટિસિપન્ટ્સ છે, જેમાં જેમ કે રિદ્ધિ છે, રિદ્ધિ કાપડિયા, માધવી રાયચુરા, વિધિ વસાણી, હું પોતે જીલ સંઘવી, વેજલ્સબેન વોરા, તનિષા પાબારી અને અદિતિ પટેલ, અમે આટલા, અને એક બોય છે તીર્થ ત્રિવેદી કરીને, એ અત્યારે નથી આવ્યો, પણ અમે આટલા જણા પાર્ટિસિપન્ટ્સમાં છે. ગીર સોમનાથ જિલ્લાનું ઉના પંથક તસ્કરોનું મુખ્ય મથક બન્યું હોય તેમ અવારનવાર ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ ફરીવાર દિન દહાડે 2 મહિલાઓએ એક વેપારીને વાતોમાં મશગુલ રાખી ચોરીને અંજામ આપ્યો હતો. ₹70,000ની ચોરી કરીને નાસી છૂટેલી મહિલાઓની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે ફરિયાદી વેપારીની ફરિયાદને આધારે વહેલી તકે મહિલાઓને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. 2 અજાણી સ્ત્રીઓ દ્વારા પોતાના દુકાનમાંથી 70,000 રૂપિયા રોકડા
છે એની ચોરી થઈ એની ફરિયાદ પોલીસ સમક્ષ કરેલી છે. સીસીટીવીમાં બે અજાણી મહિલાઓ નજર ચૂકવી અને ચોરી કરી જતી જે છે દેખાય છે, પણ ચહેરા સ્પષ્ટ થઈ શકતા નથી, તો એ અંગે પોલીસ આગળની તપાસ કરી રહી છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના ખેતરમાં કામ કરતી મહિલાની છેડતી અજાણ્યા યુવક દ્વારા કરવામાં આવી હતી. મહિલા સાથે છેડછાડ કરી અજાણ્યા શખ્સ ફરાર થઈ જતા મહિલાના સગા સંબંધી લીંબડી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. લીંબડી પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ તકે ભારત વિકાસ પરિષદના પ્રમુખ પ્રફુલભાઈ ગોસ્વામીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભારત વિકાસ પરિષદ આગામી દિવસોમાં લાભાર્થીઓને વ્હીલચેર સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરશે. ભારત વિકાસ પરિષદ આનંદનગર શાખા દ્વારા દર મહિને જરૂરિયાતમંદ પરિવારોને જેમને ખૂબ જ આર્થિક રીતે નબળા છે એવા લોકોને રેશન કીટ દર મહિને રેગ્યુલર રીતે આપવામાં આવે છે. આજરોજ એ પૈકીનો જ એક કાર્યક્રમ રાખવામાં આવેલ છે. કેટલા લાભાર્થીઓને આજરોજ 100 પરિવારોને, બહેનો ભાઈઓ એમાં સામેલ છે, એમને ઘર ઉપયોગી ગૃહ ઉપયોગી લગભગ 13 જેટલી વસ્તુઓ જે 600 રૂપિયાની કીટ થાય છે તે દરેક પરિવારને શ્રી મંગળાબેન કોટેચા પરિવાર તરફથી દાનમાં આપવામાં આવેલ છે. આ કીટ દરેક બહેનોને આજે વિતરણ કરવાના છીએ. આ કીટની અંદર ઘઉંનો લોટ, ખીચડી, ચોખા, ગોળ, તેલ, મસાલા, ચા, ખાંડ વગેરે વસ્તુઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પહેલાં જ જન્માષ્ટમી ઉપર ભારત વિકાસ પરિષદ દ્વારા 350 જેટલા પરિવારોને શુદ્ધ ઘીની મીઠાઈ તથા ફરસાણ વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત ભારત વિકાસ પરિષદ દ્વારા આગામી દિવસોમાં ભવ્ય અને દિવ્ય વિકલાંગ કેમ્પ યોજવામાં આવનાર છે, જેની અંદર દિવ્યાંગોને ટ્રાઇસિકલ, વ્હીલચેર, જયપુર ફૂટ, વોકિંગ સ્ટિક વગેરે વસ્તુઓનું વિતરણ થવામાં આવનાર છે. પડદરી ખાતે નવનિર્મિત શ્રી વિશ્વકર્મા પ્રભુજીના મંદિરે વિશ્વકર્મા દાદાની જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આરતી દર્શન, ધ્વજારોહણ, ધૂન ભજન, કીર્તનની રમઝટ બોલાવવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. દામનગર શહેરના યુગ સિનેમા હોલ ખાતે કિરણબેન સોલંકી દ્વારા કુદરતી ઉપચાર દ્વારા સરળ જીવન પદ્ધતિ તથા ખોરાક અંગેના માર્ગદર્શનના સ્વસ્થ રહો મસ્ત રહો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ ક્ષેત્રોના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આહાર જ ઔષધ વિષય પર પ્રશ્નોત્તરીમાં અનેક શ્રોતાઓને મૂંઝવતા પ્રશ્નોનું નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે મોરબીમાં જિલ્લા આહિર સમાજ કર્મચારી મંડળ આયોજિત 9મો સરસ્વતી સન્માન સમારોહ અગ્રણી લાખાભાઈ ચારિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમ વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમ આહિર સમાજના જુદા જુદા વિભાગોમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓને સાલ ઓઢાડી સન્માન્યા હતા. મોરબી જિલ્લાની અંદર આહિરોના જેટલા ગામ આવેલા છે એ તમામ ગામોની અંદર આહિરોના વિદ્યાર્થીઓ માટે ધોરણ 6-8 જીકે ટેસ્ટનું પણ અમે મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. સાથે સાથે આ કાર્યક્રમની અંદર વિશેષ આનંદ એ વાતનો છે કે ગત જન્માષ્ટમીના દિવસે, કૃષ્ણ ભગવાનના જન્મ દિવસે, જ્યારે ફૂલછાપ ની અંદર એક અમારે આહિર સમાજની પૂર્તિ જે છાપવામાં આવેલી હતી એ છાપાની પૂર્તિનું પણ અમે અમારા ગામડા સુધી, અહીં આહિર સમાજના દરેક વ્યક્તિ સુધી મંડળ. વિસાવદરમાં સરસઈ ગામે સંત રોહિત દાસ આશ્રમ ખાતે ગંગા પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગ ઉજવાયો હતો, જેમાં શોભાયાત્રા, ગંગા આરતી, મહાપ્રસાદ, ઉપસ્થિત સંતોનું સન્માન તેમજ સંતવાણી સહિતના ભરચક કાર્યક્રમોની દિવસભર ભાવિકોએ મોજ માણી હતી. સ્થાનિક ધારાસભ્ય હર્ષદભાઈ રીબળિયા, કોડીનારના ધારાસભ્ય મોહનભાઈ વાળા, કાલાવડના ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડિયા, રાજકોટના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા તેમજ સૌરાષ્ટ્ર અને ગુજરાતી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સહિત અનેક ગ્રામ પંચાયતોના રાજકીય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તંતસગુર હરિદાસજી મહારાજ, તંતસગુર ગરીબદાસ મહારાજ, ગુરુગદ્દી પર બિરાજમાન આદરણીય વંદનીય શાંતિ કે પંચ કૃપાલુ દયાલુ સગરણજીદાસજી મહારાજ ઓર કોમ કે અમર શ્રી દીક્ષ સંત રામાનંદ મહારાજ ડેરા સચખંડ બલ્લા કી તરફ સે
और जो के हमारे साथ संत लेखराज जी महाराज, निर्मल सिंह जी ट्रस्टी साहबा और सरपंच साहब राजेश कुमार जी, जो के डेरा साई खम्बल्ला से जूनागढ़ के धरती पर, गुजरात की धरती पर सरसाई गांव में श्री रविदास महाराज जी के पर्व पर जो के वर्षीय सालाना समागम मनाया जाता है, उनकी उपस्थिति में डेरा साई खम्बल्ला के महात्मा पुरुष गद्दी पर विराजमान 168 नरेंद्र दास महाराज की असीम कृपा से इस पर्व पर आए हैं। तो इस शुभ अवसर पर क्योंकि महाराज श्री रविदास भगवान जी करजण मुकामे भरत मुनि होल मा पीरे तरीकत सूफीए मिल्लत अलहाज सैयद मुस्ताक अली बाबा साहेब अने खलीफे सूफीए मिल्लत अलहाज सैयद वाहिद अली बाबा साहेब नी रहेबरी हेठळ चालता फेज चेरिटेबल ट्रस्ट अने फेज यंग सर्कल करजण द्वारा आयोजित 21मा ब्लड डोनेशन केम्प मा कुल 401 युनिट ब्लड डोनेशन थयुं हतुं अने जलाराम ब्लड डोनेशन बैंक वडोदरा ने 401 युनिट ब्लड एकत्र करी अर्पण करायो હતો। રક્તદાન શિબિરમાં ફેજ સંકલના યુવાનોએ કતારો લગાવી બ્લડ આપતા અનેરો પ્રસંગ જોવા મળ્યો હતો। આ પ્રોગ્રામમાં જૈન સમાજના મુનિરાજ અભિનંદન વિજયજી મહારાજ તથા રત્નકીર્તિ મહારાજ તેમજ કિરીટસિંહ જાડેજા સહિતનાઓ હાજર રહ્યા હતા। યે બ્લડ ડોનેશન કા દિન નહીં આજ ઇન્સાનિયત કા દિન હૈ। દુનિયા મેં હર 2 સેકન્ડ પર એક ઇન્સાન કો ब्लड की जरूरत होती है। इससे आप अंदाजा लगा सकते हो कि ब्लड की कितनी जरूरत है दुनिया में। और सिर्फ इंडिया में जैसे सिद्दीक भाई ने बताया 5 करोड़ ब्लड की हर साल जरूरत पड़ती है और वो पूरा नहीं हो पाता, लोगों को मिल नहीं पाता। જ્યારે કેશોદ કુલ બાલાગામ મુખ્ય આવકાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ગૌ સેવા સમાજ અને એમ કે આર હાઈસ્કૂલ સંયુક્ત ઉપક્રમે એમ કે આર હાઈસ્કૂલ બાલાગામ મુકામે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સર્વરોગ નિદાન કેમ્પનો બાલાગામ અને આસપાસના 15 જેટલા ગ્રામ્ય વિસ્તારના 1000 દર્દીઓને લાભ લીધો હતો। આ કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓની તપાસ, લેબોરેટરી તેમજ દવા પણ ફ્રીમાં આપવામાં આવી હતી। આજ રોજ અમે અહીં બહોળી સંખ્યામાં દર્દીઓને આ કેમ્પનો લાભ મળેલો છે, તેમજ આવકાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર રાજુભાઈના અથાગ પ્રયત્નથી એ લોકોની અમને પૂરેપૂરી સેવા મળેલી છે। અને તેમજ જો કોઈ મોટા મેજર કોઈ કેસ હોય એના માટે એ લોકોએ અમને કોઈ પણ દર્દી અહીં એવું હોય તો તેની હોસ્પિટલે હાફ ચાર્જથી ત્યાં દાખલ થઈ અને સારવાર કરાવવા માટે બંધાયેલા છે અને પૂરેપૂરી અમને દવા તેમજ આ તપાસનો ફી કેમ્પનો લાભ મળેલો છે। તેમજ બાલાગામ અને આજુબાજુના 12-15 ગામના લોકોએ દર્દીઓએ અહીં લાભ લીધેલ છે। શાપરમાં ફિલ્ડ માર્શલ હાઈસ્કૂલ ખાતે સિનર્જી અને શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ રોગના નિષ્ણાંતો દ્વારા દર્દીઓનું ચેકઅપ કરી જરૂરી સારવાર આપવામાં આવી હતી। આ કેમ્પમાં ડીકે સખિયા, લાખાભાઈ સાગઠિયા, રમેશભાઈ, અશ્વિનભાઈ મોલિયા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ શાપર મુકામે શાપર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વતી સર્વ રોગ નિદાન કેમ્પ રાખવામાં આવેલો છે। આ કેમ્પ દર વર્ષે રાખવામાં આવે છે, જેથી કરીને નાનામાં નાના માણસોને મફત સારવાર અને મફત દવા પણ આપવામાં આવે છે। અને આ ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશન વર્ષોથી હું જોઉં તો સેવાકીય પ્રવૃત્તિઓ અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે, એમાં જે આ સેવાકીય પ્રવૃત્તિ છે દર્દીઓને સારવાર આપી, નાનામાં નાના છેવાડાના માનવી સુધીને સેવાઓ આપી અને વધુમાં વધુ કામગીરી કરતો હોય તો ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશન સાપર છે, એના પ્રમુખ કિશોરભાઈ ટીલાણાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, તેમજ એસોસિએશનના દરેક સભ્યોને પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું। આજે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે, તેમાં દરેક ડૉક્ટરો હાજર રહી અને લોકોને વધારે વધારે સુવિધા મળે એ માટે આજના આ સર્વ રોગ નિદાન કેમ્પમાં ઉપસ્થિત રહી અને લોકોને ઘર બેઠા જ એક ડૉક્ટર પાસે ન જવું પડે, અહીંથી ગામડેથી તો અહીંયા ઘર બેઠા જ એક લોકોને સુવિધા મળે અને એ માટે આજે સર્વ રોગ નિદાન કેમ્પમાં
ઉપસ્થિત રહી અને લગભગ દરેક ડૉક્ટરો હાજર રહ્યા છે. એમાં વધારે શ્રીનાથ હોસ્પિટલ છે તેમનો સ્ટાફ હાજર છે, એટલે દરેક દર્દીને કોઈ પણ તકલીફ ન પડે અને આયન અહીંયા એની સારવાર થઈ અને એને આયન દવા આપે છે. એટલે સાપર વેરાવર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના જે કિશોરભાઈ ટીલાળા પ્રમુખ રમેશભાઈનો અને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે દરેક વર્ષે આ એક આયોજન કરે અને લોકોને એક સુવિધા મળે. હું ડૉક્ટર જયેશ ડોબરિયા સિનર્જી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજકોટ થી આજના આ જે કેમ્પનું આયોજન સાપર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા કરવામાં આવેલું છે. લગભગ ઘણા બધા દર્દીઓ લાભ લઈ રહ્યા છે ત્યારે અમારી હોસ્પિટલના ડૉક્ટરોને પણ આ કાર્યમાં સેવા કરવાનો મોકો મળ્યો છે, તે માટે અમે સાપર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના આભારી છીએ. ઘણા બધા પ્રકારના દર્દીઓ આવે છે પણ ખાસ કરીને હું એટલું ભારપૂર્વક કહીશ કે સાપર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાંથી ફેફસાના રોગોના દર્દીઓ કે જેમને મને એવું લાગે છે કે એર પોલ્યુશનને લીધે અથવા તો રાજકોટની અંદર આપણે જે ઇન્ડસ્ટ્રીઝ ખાસ કરીને ફાઉન્ડ્રી ઉદ્યોગ વધારે છે, તો આવા દર્દીઓને મારે કહેવાનું કે એ લોકો પર્સનલ પ્રોટેક્શન એટલે કે મોઢા ઉપર જે જ્યારે ધૂળ ધુવાણો ઉડતો હોય કારખાનાની અંદર, ધુવાણો બહુ થતો હોય ભઠ્ઠીની અંદર, ત્યારે એનાથી ફેફસાને બચાવે અને આગળ જતા ફેફસાના મોટા રોગો ન થાય એનું ધ્યાન રાખે, એ મારો સંદેશ. ભારતીય કિસાન સંઘ દ્વારા કોટડા સાંગાણીના સરદાર ચોકમાં ભગવાન બલરામજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ભગવાન બલરામની આરતી કરી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર તોરા કરાયા હતા. સાથે જ ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂત સભા સંબોધવામાં આવી હતી, જેમાં ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાયને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ ખેડૂતોનું સંગઠન રાજ્યથી લઈને જિલ્લા તેમજ તાલુકા લેવલે વધુ મજબૂત બને તે માટે ખેડૂતોને અનુરોધ કરાયો હતો. સરકારી બાબુઓ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને થઈ રહેલા અન્યાય મુદ્દે વિવિધ લડત કરવાની તૈયારી પણ દર્શાવી હતી. કોટડા સાંગાણી ગામની અંદર એની ઉજવણીનો એક કાર્યક્રમ હતો. એ કાર્યક્રમની અંદર ઘણા બધા તાલુકાના પ્રમુખોએ ભાગ લઈ અને આ કાર્યક્રમની ઉજવણી કરી હતી. આજે આના દ્વારા અમે ખેડૂતમાં એક મેસેજ અપાવીએ છીએ કે ખેડૂત એક અન્નદાતા, જે ખેડૂતની સિસ્ટમ હતી ઉત્તમ ખેતી મધ્યમ વેપાર તનિક્સ નોકરી, એ સૂત્ર અત્યારે ઊંધું થઈ રહ્યું છે, ગામડું દિવસે દિવસે ભાંગી રહ્યું છે. તો એનું એક જ કારણ છે કે ખેડૂતોનું સંગઠન નથી. આ ધરતી ઉપર ખેડૂત એક જ એવો દાતા છે કે જે છાતીના બે બટન ખુલ્લા રાખી અને હાલવાનો પૂરેપૂરો હક છે. એ જ ખેડૂતને અત્યારે સમાજની અંદર કોઈ માન સન્માનને ઇજ્જત મળતું નથી. એવું વાત કરી હતી કે જે આપણું કેળા, એક ઉદાહરણ આપું હું કે કેળાની જેમ નોખા નોખા પડ્યા છે એની કોઈ કિંમત નથી. આપણે લૂમ હોય, આપણું સંગઠન હોય તો આપણી કંઈક કિંમત થાય અને આપણને કોઈ અધિકારી કે આ તે જે કાંઈ આપણે ધક્કા ખવડાવે, આપણને જે કાંઈ વીજળીની તકલીફ છે એના માટેનું એક આ સંગઠન છે. અમારે કોઈ આમાં રાજકીય હેતુ નથી. કેશોદના રાણેકપરા ડુંગરે હિન્દુ મુસ્લિમની ત્રાગણ શાહ પીરની દરગાહ પર બે દિવસ જશ્ને ઉર્ષ શરીફ નિમિત્તે મેળો યોજાયો હતો. આ મેળામાં કેશોદ ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. હિન્દુ મુસલમાન શાંતિપૂર્વક ઉજવે છે, એમાં ભાઈઓ અને બહેનો તમામ લોકોની સાથ સાથ સારો હોય છે. જે ઉર્ષ ભાદરવા મહિનાને દર વર્ષે પહેલા સોમવારે ઉજવવામાં આવે છે. હિન્દુ અને મુસ્લિમ તમામ ભાઈ બિરાદરો એક સાથે મળીને હસી ખુશીને અને હર્ષની સાથે ઉજવે છે. જેઓ તમામ હિન્દુ મુસલમાન તથા મુસલમાન તરફથી હું બધા દરેક સભ્યોને આભાર માનું છું. ભારત અને ફ્રાન્સે દરિયાકાંઠા પર ચાપતી નજર રાખવા મેડેલેન્સ સેટેલાઇટના અભિયાન માટે હાથ મિલાવ્યા છે, જે ફ્રાન્સની અત્યાર સુધીની સૌથી મોટી વિશાળ સ્પેસ કોર્પોરેશન ભારત સાથેની બનશે. હિન્દ મહાસાગરના દરિયાકાંઠાની સુરક્ષા માટે 10 મેરીટાઇમ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે. આ ઉપરાંત ફ્રાન્સ હિન્દ મહાસાગરની સુરક્ષા માટે 8-10 સર્વેલન્સ સેટેલાઇટ લોન્ચ કરશે, જેના વિશે વધુ માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા જિજ્ઞા ગઢવી. વાત કરવામાં આવે તો આંતકીય ત્રાસ જ્યારે દિવસે દિવસે વધતો જાય છે ત્યારે આતંકીઓ માટે આવવા માટેનો એક સરળ માર્ગ, જો આપણે વાત કરીએ તો સરળ માર્ગ એ જળમાર્ગ બની રહે છે. ત્યારે હવે ભારત અને ફ્રાન્સે જળમાર્ગના રક્ષણ માટે હાથ મિલાવ્યો છે. હિન્દ મહાસાગરના ઉપર ચાપતી નજર રાખવા માટે ભારત અને ફ્રાન્સે સર્વેલન્સ સેટેલાઇટ લોન્ચ કરવાનું બહાર પાડ્યું છે. ત્યારે સાથોસાથ વાત કરવામાં આવે
તો ઘણી વખત એવું બનતું હોય છે કે આંતકીઓ માટે સરળ માર્ગે જળમાર્ગ બની રહે છે, એટલા માટે હિન્દ મહાસાગરને રસ્તો બનાવીને આંતકીઓ દેશમાં પ્રવેશ કરતા હોય છે, ત્યારે આ પ્રવેશને અટકાવવા માટે હવે ભારત દ્વારા પગલાં લઈ લેવામાં આવ્યા છે અને ફ્રાન્સ સાથે તેને લઈને હાથ પણ મિલાવી લેવામાં આવ્યો છે. સાથોસાથ વાત ચર્ચામાં એ પણ છે કે આગામી 5 વર્ષની અંદર જ આ સેટેલાઇટ લોન્ચ થશે અને 8 થી 10 સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે, જેથી હિન્દ મહાસાગર પર પૂરતી નજર રાખવામાં આવશે. સાથોસાથ માનવ સહિત સેટેલાઇટ પણ એક લોન્ચ કરવાનું, જેમાં ઇસરો સાથે હાથ મિલાવવાનું પણ સામે આવ્યું છે. ઇસરો સાથે હાથ મિલાવ્યા બાદ માનવ સહિત સેટેલાઇટ પણ લોન્ચ કરવામાં આવશે. સાથોસાથ હવે જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં જ્યારે સેટેલાઇટ લોન્ચ થશે ત્યારે સમસ્યાઓનું કેવી રીતે નિવારણ આવશે અને શું હશે ત્યારની પરિસ્થિતિ. સમગ્ર માહિતી બદલ આભાર જિજ્ઞા. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ગણેશ ચતુર્થી અંતર્ગત જુદા જુદા પ્રકારના લાડુના ઉત્પાદન તથા વેચાણ કરતા વેપારીઓને તથા તપાસ હાથ ધરવામાં આવી હતી. શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી 7 દુકાનો પર તપાસ હાથ ધરાઈ હતી. ધોરાજી ઉપલેટા રોડ પર એશિયન ચૂનાના કારખાનામાં મજૂરી કરી પેટ્યુ રડતા સોલંકી પરિવારની 19 વર્ષની દીકરી રાધાને કોઈ અજાણ્યા શખ્સો ઉઠાવી ગયાનું માલુમ પડતા પરિવારજનોએ ઉપલેટા પોલીસનો સંપર્ક કર્યો હતો, જે પરિવારને લૂલા જવાબો મળતા પરિવાર દીકરીને ગોતવા જાતે નીકળી પડ્યો હતો. વિસાવદર રોટરી કોમ્યુનિટી કોપર્સ તથા માનવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા ચાણક્ય એકેડમી ખાતે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને કવિ એવા અટલજીની માસિક પુણ્યતિથિ નિમિત્તે કાવ્યાંજલિના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિસાવદરના કાવ્યો અને રમણીક દુધાત્રા તથા નરેશ પરમારે પોતાની લખેલી રચનાઓ તથા અટલજીના કાવ્યોનું પઠન કરી અટલજીને કાવ્યાંજલિ પાઠવેલ હતી. અહીંયા અટલ બિહારી વાજપેયીની 1 મહિના પહેલા જે નિધન થયેલું તેની શ્રદ્ધાંજલિ માટે એક કાવ્યાંજલિનો કાર્યક્રમ અમે ગોઠવેલો હતો, જેની અંદર વિસાવદર કોમ્યુનિટી કોર્પ્સ અને વિસાવદરની બધી ન્યૂઝ ચેનલો અને રમણીકભાઈ દુધાત્રાએ, કૌશિકભાઈએ તેમજ સંજય રાઠોડભાઈએ આ બધાએ અમને ખૂબ જ સારો સહકાર આપેલો હતો અને એની અંદર રમણીકભાઈએ પોતાની કવિતા અને અટલ બિહારી વાજપેયીની કવિતાઓનું પઠન કરેલું હતું અને મેં પણ મારી કવિતા અને અટલ બિહારી વાજપેયીની કવિતાનું પઠન કરેલું હતું, જેની અંદર વિદ્યાર્થીઓએ અને શિક્ષકશ્રીઓએ પણ સારો સહકાર આપ્યો તેમજ ન્યૂઝ ચેનલોનો અને અટલ બિહારી વાજપેયી છે એની શ્રદ્ધાંજલિ માટે આવો સરસ મજાનો કાર્યક્રમ ગોઠવવા માટે હું તેનો આભાર વ્યક્ત કરું છું. હજી આવા કાર્યક્રમો કરતા રહો તેવી ચાણક્ય એકેડેમી વતી હું એને શુભેચ્છા પાઠવું છું. દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટમાં કોઠારીયા રોડ પાસે ભક્તિનગર સર્કલ પાસેની ધર્મરક્ષક પરિષદ દ્વારા શાસ્ત્રી મેદાન ખાતે ત્રિકોણબાગ ખાતે પંચનાથ પ્લોટમાં તથા ભાજપ દ્વારા રેસકોસમાં સિદ્ધિવિનાયક ગણેશજીની ખાતે ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં દેશભક્તિ ગીત, અટલજીને શ્રદ્ધાંજલિ, બ્લડ ડોનેશન કેમ્પ, અન્નકોટ દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેનો બહોળી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો. ગણેશ મહોત્સવનું આયોજન કરી હતી પણ સમાજને અને દેશને એક અલગ મેસેજ પહોંચે એના અમારા નવયુવાનોનો હંમેશા પ્રયાસ રહ્યો છે. તમે જોવો છો ગણેશ મહોત્સવમાં હર ઠેકાણે ગણપતિ દાદાનું આરાધ્ય થતી હોય પણ અમે ગણપતિ દાદાની ધર્મની ભક્તિની આરે દેશની ભક્તિ થાય, દેશભક્તિ પણ થાય એવો અમારો બધા ધર્મરક્ષક પરિષદના યુવાનોનો પ્રયાસ છે, જેના માટે અમે યુવાનો વેડી પબ્લિકમાં યુવાનોમાં જાગૃતતા આવે માટે શહીદો, દેશના ક્રાંતિકારીઓ, વીર પુરુષોના સર્કલની ફરતી કરો અમે બેનર મારેલા. ગણપતિ દાદાની આરતીની હારે ભારત માતાની પણ આરતી અમારે અહીંયા થતી હોય છે અને દર વર્ષે યશામ શહીદો કે નામનો એક દેશભક્તિનો એક કાર્યક્રમ થતો હોય. આજે સદભાગ્ય છે કે અમારો આ કાર્યક્રમ અને એક દેશના ભારત રત્ન એવા માન્ય અટલ બિહારી વાજપેયીજી આજ માસિક પુણ્યતિથિ છે એટલે આજનો કાર્યક્રમ અમે એમને નામે સમર્પિત કરવાના છીએ. આજનો કાર્યક્રમ શું છે ખાસ તો? યશામ શહીદો કે નામ દેશભક્તિ ગીતનો કાર્યક્રમ છે અને આજે ખાસ અમારા આયોજનને માન આપી અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ માન્ય જીતુભાઈ વાઘાણી, શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઈ મીરાણી, રાજકોટના લોકપ્રિય સાંસદ મોહનભાઈ કુંડારિયા વગેરે મહાનુભાવો પણ આજે પધારવાના છે. હાલો હું જગદીશ બાબુભાઈ ચૌહાણ બોલું છું પંચનાથ મેઇન રોડ ઉપરથી. અમે આ બધા છેલ્લા 5 વર્ષથી અમે ગણપતિ ઉત્સવ કરી છીએ, નાના નાના છોકરા કરે છે, કોઈ ફાળો બાળો લેવામાં આવતો નથી, નાના નાના છોકરા કરે. હવેલીકા રાજા, પંચનાથ મેઇન રોડ, રાજકોટ. અમે કોઠારીયા મેઇન રોડ ઉપર છેલ્લા 13 વર્ષથી અમે આયોજન કરી છીએ અને આપણે ધર્મ જાગૃતિ માટે બધા એકતામાં રહે એના માટે આયોજન કરવામાં આવેલું હતું અને બીજા નંબરમાં અમારે અટલ બિહારી વાજપેયીનો પાછળ તમે જે ગાર્ડન જોયો એની પુષ્પરૂપી શ્રદ્ધાંજલિ આપી છે અને બીજા નંબરમાં અમારું કાઠિયાવાડ ગ્રુપનું એક સપનું છે
કે અમારે ફાઈબરની મૂર્તિ બનાવી અને આપણે આખા રાજકોટમાં ફેરવી અને ફાઈબરની મૂર્તિ એવી રીતે બનાવી છે કે ફાળો પણ આપી શકે એમ છે વ્યક્તિ, પણ ફાળો લઈને અમારે નથી બનાવી. અમારે એક એવું સપનું છે કે છાપાની પસ્તી લઈ, જે હરેક વસ્તુ છાપાની પસ્તી લઈ અને બીજા નંબરમાં છાપાની પસ્તી ભેગી કરી અને અમારે ઘરે ઘરેથી ઉઘરાવી અને અમારું સપનું પૂરું કરવું છે. અમારે ભારત માતાની મૂર્તિ કરવાની, રાષ્ટ્રપ્રેમ માટે ભારત માતાની મૂર્તિ બનાવવામાં આવે. જ્યારે સૌરાષ્ટ્રના વલસાડ, ઓખા, માધવપુર, ધોરાજી, હરિયાણા અને ગોંડલમાં પણ ગણેશ ઉત્સવની ધામધૂમથી ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ભક્તોએ મહાઆરતી સહિત વિવિધ કાર્યક્રમોનો લાભ લીધો હતો. રાજકોટ સિટી વુમન્સ ક્લબ દ્વારા મહિલાઓ માટે નાટક, બ્યુટી કોમ્પિટિશન જેવી સ્પર્ધાઓના કાર્યક્રમો યોજાય છે. ત્યારે આગામી તારીખ 24 સપ્ટેમ્બરના રોજ રૂપિયાની રાણી અને ડોલરીઓ રાજા નાટક બપોરે 3 વાગે હેમોગઢવી હોલ ખાતે યોજવામાં આવશે. જે વિશે માહિતી આપવા પ્રમુખ પ્રફુલ્લાબેન મહેતા, ચેરમેન બિંદુબેન મહેતા સહિતનાઓએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. મારું નામ નીતા મહેતા છે. અમે લોકો રાજકોટ સિટી વુમન્સ ક્લબ ચલાવીએ છીએ. એમાંનો અત્યારે અમે 8મા પ્રોગ્રામ માટે આવ્યા છીએ. આની પહેલાં પણ અમે અનેક બહેનો માટે મનોરંજન અને પ્રેરણારૂપ એવા ઘણા કાર્યક્રમો કરેલા છે, જેવા કે ફેશન શો છે, અમુક બધા નાટકો છે પ્રેરણારૂપ જે હોય. હમણાં લાસ્ટ નાટક દીકરી નંબર 1 બતાવેલું, જે દીકરી માટે ઘણું પ્રેરણારૂપ હતું. અત્યારે પણ હવે 8મું નાટક તારીખ 24 સપ્ટેમ્બરના હેમુગઢવી હોલમાં બપોરે 3:30 વાગે બતાવવામાં આવશે, જેમાં જેનું નામ છે રૂપિયાની રાણી અને ડોલરીઓ રાજા, જેમાં પણ ઘણું બધું સ્ત્રીઓને સમજવાનું વિચારવાનું છે. નાટક કોમેડી અને મનોરંજક છે, પરંતુ એમાં શીખ પણ ઘણી આપવામાં આવી છે. ઉપલેટા તાલુકાના પડવલા ગામે સંધી અલી સહિત તેના સાગરીતો દ્વારા 2 પિસ્તોલમાંથી ફાયરિંગ કરાયું હતું. મુસ્લિમ શખ્સના છોકરાઓને ન બોલવાની બાબતે ઉશ્કેરાયેલ શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં અમૃતભાઈ માકડિયા નામના પ્રૌઢ ગોળી વાગતા ઈજા પહોંચી હતી, જ્યારે તેમના કુટુંબી 3 ભત્રીજા ઉપર છરીના ઘા ચીકાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે 1 પિસ્તોલ અને 6 કબજે કરી હતી, જ્યારે ફાયરિંગ કરનાર બંને મુસ્લિમ શખ્સો નાસી છૂટ્યા હતા. હવન હોવાથી અમે પડવલા આવ્યા હતા અને અમારા ચોકમાં બધા બેઠા હતા. બાજુમાં ઘરની બાજુમાં ચોક છે, તો ત્યાં છોકરાઓ ગારું બોલતા હતા, એટલે અમે તેને જરાક ઠપકો આપ્યો કે ભાઈ અહીંયા ગારો બોલોમાં. તો થોડી વાર થઈ તો એના છોકરાના પપ્પા આવ્યા, જેનું નામ છે અલીભાઈ ધારાગઢવાળા, અને અમે એને જાણ કરી કે ભાઈ તમારો છોકરો અહીંયા ગારો બોલે છે. તો તમે જરાક એને કહ્યું તો કે મારો છોકરો અહીંયા ગારો બોલશે, તમારાથી થાય કરી લેજો, એમ કરીને નીકળી ગયા. થોડીક વાર પછી એ અને એનો એક સાગરીત અલીભાઈ અને એને એક જોડે એક સાગરીત હતો, એ બે પાસે એક એક પિસ્તોલ એ મન થાય એમ ગારું કાઢવા માંડ્યા અને અમારા ઉપર ફાયરિંગ કર્યું અને અમારા એક કાકાને ગોળી લાગી ગઈ અને એક ભાઈ ભાગી ગયા અને એની અમે પિસ્તોલ અને છરી ઝટી લીધી છે અને અમારા કાકાને સારવાર અર્થે અહીંયા કણસાગરા સાહેબની અહીંયા ઉપલેટા દવાખાને લઈ આવેલ છે. કુકા વાવણી વ્રજ વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન અમરેલી ડી એસ શ્રી યોજાયું હતું, જેમાં અલગ અલગ 80 કૃતિઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. હળવદ તાલુકાના ડુંગરપુર ગામે જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખની પુત્રીના પ્રેમીના ઘરે જઈ આતંક મચાવી પ્રેમી યુવકે અને પરિવારજનોને માર મારી જાણથી પતાવી દેવાની ધમકી સાથે વાહનો સળગાવી નાખતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા સનસનાટી મચી જવા પામી છે. આ વિશે વાત કરીએ તો આ મામલે ફરિયાદીએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત પ્રેમ પ્રકરણના આ ડખ્ખામાં રાજકીય વર્ગના જોરે સમગ્ર મામલો દબાવી દેવા તેમજ પોલીસ કાર્યવાહી ન કરવા ભારે દબાણ હોવાનું બહાર આવ્યું છે. સમાચારના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર. 2019ની લોકસભા ચૂંટણી માટે ભાજપની T20 પદ્ધતિની ફોર્મ્યુલા, સરકારની ઉપલબ્ધિઓ ઘરે ઘરે પહોંચાડવા હર બુથ 10 યુથ અભિયાન હાથ ધરાશે. રાજકોટ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી સામે ઠપકા દરખાસ્ત લાવવા તજવીજ, સત્તાધારી કોંગ્રેસના સભ્યો દ્વારા DDO ભાજપના ઇશારે કામ કરતા હોવાનો આક્ષેપ.
ખેડૂતોના વિવિધ પ્રશ્ને કોંગ્રેસ કાર્યકરોમાં રોષ. આગામી વિધાનસભા સત્ર ન ચાલવા દેવાની તથા વિધાનસભાનો ઘેરાવો કરવાની આપી ચીમકીઓ. ગીર સોમનાથના વેરાવળ પંથકમાં પીવાના ગંદા અને ડહોળા પાણીની સમસ્યાઓ. સામાજિક કાર્યકરે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા પાણી પુરવઠા મંત્રીએ વેરાવળ નગરપાલિકાને તાકીદે એક્શન લેવાની આપી સૂચના. વકીલોની લડાઈ પર અંકુશ મૂકવાના મુદ્દે વકીલ મંડળોમાં રોષ. કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રાજકોટ બાર એસોસિએશને નોંધાવ્યો વિરોધ. તો આવતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.